બોટાદનું માર્કેટિંગ યાર્ડમાં 47,000 મણની કપાસની ધૂમ આવક નોંધાઈ. નવા વર્ષના પ્રારંભમાં કપાસની મહત્તમ આવક નોંધાઈ છે. ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ મણ દીઠ રૂપિયા 1155 થી 1550 સુધીના મળી રહ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારથી જ ખેડૂતોના વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતાં બોટાદ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો અને આવકના પ્રમાણમાં પણ વધુ હોય છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની નવા વર્ષના પ્રારંભમાં ધૂમ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના 20 કિલોના નીચા ભાવ 409 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 465 રૂપિયા રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં કપાસની આજે 47,000 મણની આવક નોંધાઈ હતી. આજે મહત્તમ આવક નોંધાઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1155 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1385 રૂપિયા સુધી રહ્યા હતા. યાર્ડમાં આજે મગફળીની 680 મણ સાથે મહત્તમ અને સારી આવક નોંધાઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1155 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1385 રૂપિયા રહ્યા હતા. જેને લઈ ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં ચણાની 42 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. એક મણના નીચા ભાવ 1055 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1200 રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની 31 ક્વિન્ટલની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 2800 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 3260 રૂપિયા સુધી રહ્યા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મેથીની પણ હરાજી કરી હતી, જેની 3 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 1050 થી નોંધાયા હતા. જ્યારે અડદની કુલ 15 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના નીચા ભાવ 1875 અને ઊંચા ભાવ 1915 સુધી બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે કથળીની પણ 23 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના નીચા ભાવ 1805 અને ઊંચા ભાવ 1995 સુધી બોલાયા હતા. ઘઉંની કુલ 101 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 500 રૂપિયા નીચા ભાવ તેમજ સૌથી ઊંચા ભાવ 594 સુધી બોલાયા હતા. કપાસની આજે નવા વર્ષના પ્રારંભમાં જ ધૂમ આવક નોંધાઈ હતી. આજે 43,000 મણની કપાસની ધૂમ આવક નોંધાઈ હતી, જેના ભાવ 1155 થી લઈ 1550 સુધી બોલાયા હતા, જેમાં સવારથી જ લાંબી લાઈનો માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની લાગી હતી. બોટાદ જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારમાંથી ખેડૂતો આવી પહોંચ્યા હતા.